नमस्कार मित्रों, आप सर्वे साथियों अपनी चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। આજના તાજા અને મહત્વના સમાચાર। મોદી સરકાર પટેલ સરકાર દ્વારા લેવામાં આવેલા મોટા નિર્ણયો। ગુજરાતમાં કોરોના હાહાકાર, વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલ કરવામાં આવી બંધ અને ફરીથી લાગ્યું લોકડાઉન વગેરે સમાચાર જાણીશું એ પહેલાં મિત્રો, આપ જો ચેનલમાં નવા હો તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના અગત્યના તાજા અને શૈક્ષણિક સમાચાર અમે તમને રોજે રોજના પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને વધુ ને વધુ તમારા મિત્રોને શેર કરજો। તો સૌથી પહેલાં ગુજરાતમાં કોરોના કેસમાં વધારો। આજે નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા, તો ઘણા સમય બાદ આજ કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું। સુરતમાં સૌથી વધારે 8, વલસાડમાં 7, ખેડા અને રાજકોટમાં 2, તો અમદાવાદ, જૂનાગઢ, નવસારી અને વડોદરાની અંદર 1-1 નવા પોઝિટિવ કેસ નોંધાયેલા જોવા મળ્યા છે અને કોરોના કેસની અંદર વધારો થયો છે। ત્યારબાદ સુરતના અડાજણના હની પાર્ક રોડ પર આવેલી LP સવાણી સ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા બપોર બાદ શાળા 1 સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે। સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ સ્કૂલના વિદ્યાર્થીઓ કોવિડ ટેસ્ટ કરવા માટેની કામગીરીમાં લાગી ગયા છે। એક પછી એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયેલો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ જમ્મુ કાશ્મીરની મંડી સ્થિત ગર્લ હાઈસ્કૂલમાં 1 જાટકે 35 જેટલી વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતા ચિંતામાં વધારો થયો છે। સ્કૂલમાં કોરોના વિસ્ફોટ થતા સ્કૂલને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ અંગેના તાલુકાદાર તે ખાને જણાવ્યું છે કે 35 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવવાથી 5 દિવસ માટે સ્કૂલ બંધ કરી દેવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓને કોરોના નિયમનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ સુરતમાં કોરોનામાં ફરીથી માથું ઉચક્યું। સુરતમાં કોરોના કેસ વધતા મહાનગરપાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે। અંતર્ગત સુરતની ઢગલાબંધ સોસાયટીમાં કોરોના કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે। વિસ્તારમાં પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। એટલું જ નહીં, કોરોના કેસ વધે નહીં તે આશયથી વિસ્તારમાં નવરાત્રિનું આયોજન નહીં કરવા માટેના પણ મોટો આદેશ આપવામાં આવ્યો છે। આમ સુરતની અંદર કોરોના હાહાકાર થયેલો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો દેશમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્રમાં અહમદનગરની સ્થિતિ ખરાબ છે। અહીં 61 ગામની અંદર સોમવારથી 13 ઓક્ટોબર સુધી લોકડાઉન લાગી દેવામાં આવ્યું છે। કલેક્ટર રાજેન્દ્ર ભોસલે જણાવ્યું છે કે જિલ્લામાં 500-800 કેસ આવી રહ્યા છે, જેને લઈને ત્યાં લોકડાઉન લાગવાની શરૂઆત કરવામાં આવી છે અને મેડિકલને છોડીને તમામ દુકાન 4-13 તારીખ સુધી બંધ રાખવામાં આવશે। ત્યારબાદ આસામમાં એક પુલ તૂટવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 30 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે। આસામમાં આ જિલ્લાની અંદર હેગિક બ્રિજ તૂટવાથી મોટો અકસ્માત થઈ શક્યો હતો। આ તમામ વિદ્યાર્થીઓ સોમવારે શાળા છોડીને ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે આ પુલ તૂટી પડ્યો હતો અને મોટાભાગના વિદ્યાર્થીઓને ઈજા થઈ છે અને જેમાં 30 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત હોય એવું જાણવા મળ્યું છે। બીજા અગત્યના સમાચાર, ગુજરાતમાં કરવામાં આવી મોટી કાર્યવાહી। અમદાવાદ શહેરમાં ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। શહેરના વિવિધ વિસ્તારમાં AMCના ફાયર વિભાગે શાળા, સિનેમાગૃહ, મલ્ટીપ્લેક્સ તેમજ ફાયર વિભાગની NOCને તપાસ લઈને હાથ ધરવામાં આવી છે, જેમાં 9 મીટરથી ઊંચી ધરાવતા જેટલી 9 જેટલી સ્કૂલો, 2 મલ્ટીપ્લેક્સ અને 5 સિનેમાગૃહને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને અંતમાં વાહ મોદીજી વાહ, બહુ સારો નિર્ણય લીધો। મોદી સરકારે રોડ અકસ્માતના ઇજાગ્રસ્ત લોકોને જીવ બચાવવા માટે મોટી પહેલ શરૂ કરી છે। રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રોડ અકસ્માત પીડિતોને ગંભીર ઇજા થયાના 1 કલાકની અંદર હોસ્પિટલ પહોંચાડનારા વ્યક્તિને 5,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। આ જાણકારી સોમવારે મંત્રાલયે આપી છે। સાથે કહ્યું છે કે આ યોજના 15 ઓક્ટોબર 2021 થી 31 માર્ચ 2026 સુધી પ્રભાવિત રહેશે।